દોસ્તો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? મજામાં છો ને? શું કર્યું દિવાળીના વેકેશનમાં? દિવાળી ઉજવી, પછી ફરવા ગયા હતા, મીઠાઈઓ ખાધી, બહુ જલસા કર્યા ને. હવે વેકેશન પૂરું થઈ ગયું એટલે હવે ફરી ભણવાનું શરૂ. તો હવે આજથી આપણને ભણવાનું છે. આજે આપણને ભણવાનું છે ગણિત વિશે, અને ગણિતમાં ભણવાનું છે છગડે એટલે એક શક્તિ, સાતડા મીંડે સિત્તેર સુધી. બરાબર? તો એકસઠ બાસઠ કેમ થઈ ખબર છે તમને કે નથી ખબર? જો આ શું છે? આ છે છગડો, છે ને છગડો. પછી છગડાની બાજુમાં આપણે આ લગાવીએ એકડો, તો શું થાય? છગડે છગડો ને એકડો એટલે છગડે એકડે એકસઠ થાય ને, છગડે એકડે એકસઠ. પછી આ છગડાની બાજુમાં આપણે લગાવ્યો બગડો એટલે શું થયું? છગડે બગડે બાસઠ. બોલો બધાએ, છગડે બગડે બાસઠ. પછી આ છગડાની બાજુમાં આપણે લગાવ્યો ત્રગડો તો શું થયું? છગડે ત્રગડે ત્રેસઠ. બોલો, છગડે ત્રગડે ત્રેસઠ. ને પછી આ છગડાની બાજુમાં આપણે લગાવ્યો ચોગડો તો શું થયું? છગડે ચોગડે ચોસઠ થાય ને, છગડે ચોગડે ચોસઠ થાય ને. પછી આ શું છે? પાંચડો. છગડાની બાજુમાં આપણે પાંચડો લગાવ્યો તો શું થયું? છગડે પાંચડે પાંસઠ, છગડે પાંચડે પાંસઠ. અને હવે આ શું છે? આ પણ છગડો છે. બે છગડા થયા ને, તો બે છગડા શું થાય? બે છગડા છાસઠ થાય ને. પછી આપણે આ લગાવ્યો સાતડો. છગડો અને સાતડો એટલે શું થાય? છગડે સાતડે સડસઠ. બરાબર? પછી આ શું છે? આઠડો. તો આ શું થયું? છગડે અને આખડે અડસઠ થાય ને, છગડે આખડે અડસઠ. પછી આ શું છે? નવડો. છગડે નવડે ઓગણસિત્તેર, છગડે નવડે ઓગણસિત્તેર. અને પછી આ શું છે? સાકડો. અને આ છે મીંડું. તો શું કહેવાય આને? સાતડે મીંડે સિત્તેર. બોલો બધા, શું થાય? સાતડે મીંડે સિત્તેર. પડી ને ખબર? છગડાની બાજુમાં એકડું લગાવીએ તો શું થાય? છગડાની બાજુમાં બગડું લગાવીએ તો શું થાય? જોયું તમે? મજા આવી? ચાલો હવે આપણે બોર્ડમાં છગડે એકડે એકસઠ, છગડે બગડે બાસઠ. બધાએ બોલવાનું છે હો. છગડે ત્રગડે ત્રેસઠ, છગડે ચોગડે ચોસઠ, છગડે પાંચડે પાસઠ, બે છગડા છાસઠ, છગડે સાતડે સડસઠ. પછી શું આવશે? છગડે આઠડે અડસઠ, છગડે નવડે ઓગણસિત્તેર. અને પછી અહીંયા શું આવશે? સાતડા મીંડે સિત્તેર. બરાબર? ચલો હજી એક વખત આપણે અહીંયા લખી લઈએ એટલે આપણને સરસ રીતે યાદ રહી જાય. બોલો, છગડે એકડે એકસઠ, છગડે બગડે બાસઠ, છગડે ત્રગડે ત્રેસઠ, છગડે ચોગડે ચોસઠ, છગડે પાંચડે પાસઠ, બે છગડા છાસઠ, પછી છગડે સાતડે સડસઠ, છગડે આઠડે અડસઠ, છગડે નવડે ઓગણસિત્તેર, અને સાતડા મીંડે સિત્તેર. થયું ને? એકસઠ થી સિત્તેર આપણે જોયું,
લખ્યા પર અને બોલ્યા પર હવે શું કરવાનું છે હવે આપણે હોમવર્ક જોઈએ કે હોમવર્ક આપણે ક્યાં લખવાનું છે જો બાળ દોસ્તો આ છે તમારું આજનું ઘરકામ હવે આપણું બીજું સત્ર શરૂ થયું એટલે આ છે ભાગ બે અંકલેખન ભાગ બે પહેલે આપણે અંકલેખન ભાગ એકમાં લખતા હતા હવે આ છે અંકલેખન ભાગ બે પાના નંબર પાંચમાં આ છે તમારું આજનું ઘરકામ શું છે ઘરકામ છગડે એકડે એકસઠથી સાતાડા મીંડે સિત્તેર સુધી આ બધી જ લાઇનમાં તમારે લખવાનું છે કેવી રીતે બોલી બોલી અને અક્ષર સારા કરીને જો એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર અને સિત્તેર બરાબર આવી રીતે એકસઠથી સિત્તેર તમારે બોલી બોલી અને અક્ષર સારા કરીને તમારે આ અંકલેખનની ચોપડીમાં ઘરકામ લખવાનું છે ઓકે બાળ દોસ્તો સમજી ગયા ને તો ચલો આવજો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે